હલો સ્ટુડન્ટ્સ સો આજના ક્લાસમાં આપણે શીખવાનું છે યુડીએફ ટાઈપ નંબર ફોર વિથ આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન વેલ્યુ ઓકે ટાઈપ ફોર શીખતાં પહેલાં તમને લોકોને આર્ગ્યુમેન્ટ એટલે શું અને રિટર્ન વેલ્યુ એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ તો તમે પહેલાં યુડીએફ ટાઈપ વન ટુ વિડીયો ચેકઆઉટ ન કરેલા હોય તો પહેલાં તમે એ એકવાર જોઈ લેજો રાઇટ તો હવે આપણે ટર્બોસીમાં ફોર્થ ટાઈપનું કોડિંગ સ્ટાર્ટ કરીએ છીએ આઈ એમ ટેકિંગ યુ ટુ ટર્બોસી ઓકે ડેફિનેશન છે એ હું અહીંયા કમેન્ટમાં મેન્શન કરી દઉં છું યુડીએફ ટાઈપ નંબર ફોર વિથ આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન વેલ્યુ ઓકે આર્ગ્યુમેન્ટ એટલે શું આપણે ફંક્શનને કોઈ વેલ્યુ છે એ આપીએ છીએ ધેટ ઇઝ નોન એઝ આર્ગ્યુમેન્ટ અને રિટર્ન વેલ્યુ એટલે શું ફંક્શન આપણને કાંઈ રિટર્ન કરે છે દેટ ઇઝ નોન એઝ રિટર્ન વેલ્યુ હવે ફંક્શન ક્રિએટ કરવા માટેના ફંક્શન યુઝ કરવા માટેના થ્રી સ્ટેપ્સ છે અમે તમને આગળના વિડીયોમાં એક્સપ્લેન કરેલું છે સ્ટેપ બાય સ્ટેપ આપણે ફંક્શન ક્રિએટ કરીએ સ્ટેપ નંબર વન ડિક્લેર તો પહેલાં હું ફંક્શનને ડિક્લેર કરું છું હવે આ વિથ રિટર્ન વેલ્યુવાળું ફંક્શન છે એટલે પહેલાં રિટર્ન વેલ્યુ રિટર્ન ટાઈપ મેન્શન કરવો પડશે કયા ટાઈપની વેલ્યુ આ ફંક્શન છે એ રિટર્ન કરશે એ ટાઇપ મારે મેન્શન કરવો પડશે આ કોઈ પણ વેલિડ ડેટા ટાઈપ હોવો જોઈએ તમને ખ્યાલ જ છે આપણે આગળના વિડીયોમાં આ ડિસ્કસ કરી લીધું છે ઓલરેડી ફ્ટર ફંક્શન નહી હું કોઈ પણ ફંક્શનનું નામ ન છું અને બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ આર્ગ્યુમેન્ટ ઇટ ઇઝ ઓલસો નોન એઝ પેરામીટર હું ટુ પેરામી ટુ પેરામીટરાઇઝ ફંક્શન ક્રિએટ કરું છું દેર આર ટુ આર્ગ્યુમેન્ટ ઇન ટીચર એ ઇન ટીચર બી ધીસ ઇઝ ડિક્લેરેશન ઓફ ફંક્શન આ ફંક્શન ડિક્લેર થઈ ગયું સ્ટેપ નંબર ટુ ફંક્શનને બોડી પ્રોવાઈડ કરવી પડે રાઇટ ફંક્શન છે એ શું ફંક્શનાલિટી પ્રોવાઈડ કરશે એના માટેનું કોડિંગ કરવું પડે તો હવે સ્ટેપ નંબર ટુ અહીંયા હું ફંક્શનને બોડી પ્રોવાઈડ કરું છું ઇન ટીચર એડ ફંક્શનનું નામ તેરા આર ટુ આર્ગ્યુમેન્ટ ઇન ટીચર એ ઇન ટીચર બી ફંક્શનને બોડી પ્રોવાઈડ કરતા ટાઈમે તમને અહીંયા સેમિકોલન આપવાનું નથી ઘણા બધા સ્ટુડન્ટ આ મિસ્ટેક કરતા હોય છે યુ ડોન્ટ હેવ ટુ પુટ સેમિકોલન જ્યારે તમે ફંક્શનમાં કોડ લખતા હોય ત્યારે અહીંયા સેમિકોલન આપવાનું નથી જ્યારે તમે ફંક્શન ડિકલેર કરો છો ત્યારે તમારે સેમિકોલન કરવું કમ્પલસરી છે ઓકે સ્ટુડન્ટ્સ તો અહીંયા આપણે ફંક્શનને બોડી પ્રોવાઈડ કરી છે સિમ્પલ મારે એ અને બીનું ટોટલ કરાવવું છે એડિશન કરાવવું છે અને એને રિટર્ન કરી દેવું છે તો હું એક સિમ્પલ વેરિયેબલ ડિક્લેર કરું છું આન્સર આન્સરની અંદર હું એ અને બીનો ટોટલ સ્ટોર કરીશ આન્સર ઇક્વલ ટુ એ પ્લસ બી એન્ડ હું આન્સરને પ્રિન્ટ નથી કરાવતી કંઈ નથી કરતી સિમ્પલ રિટર્ન આન્સર રિટર્ન ઇઝ અ કીવર્ડ રિટર્ન છે કીવર્ડ છે કેન યુ સી ધેટ ઓકે તો આ ફંક્શનની બોડીમાં ફંક્શનના કોડમાં ખાલી થ્રી લાઇન્સ તમને લખવાની છે ધેર આર ઓનલી થ્રી લાઇન્સ ઇન ધીસ ફંક્શન આન્સર કેલ્ક્યુલેટ કરવાનું એડિશન કરવાનું અને એને રિટર્ન કરી દેવાનું સિમ્પલ ધેન આફ્ટર સ્ટેપ નંબર થ્રી કોલિંગ અ ફંક્શન તમને ખ્યાલ જ છે કે ફંક્શન ગમે એટલું કરેક્ટ તમે લખેલું હશે રાઇટ બટ જો તમે એને કોલ નહીં કરો તો એ એક્ઝિક્યુટ નહીં થાય ફંક્શન કોલ છે એ બીજા કોઈ ફંક્શનમાં કરી શકાય અત્યારે હું મેઇનમાં કોલ કરું છું બટ એક ફંક્શન બીજા કોઈ પણ ફંક્શનમાં કોલ થઈ શકે મારે મેઇનમાં કોલ કરવું છે તો હું મેઇન ફંક્શન લખું છું ફંક્શન કોલ કરવા માટે આ ફંક્શન છે એ કેવું છે વિથ આર્ગ્યુમેન્ટ તો આર્ગ્યુમેન્ટ એટલે શું આપણે ફંક્શનને કોઈ વેલ્યુ પ્રોવાઈડ કરવી પડે તો ફંક્શનને વેલ્યુ આપવા માટે પહેલાં આપણી પાસે તો વેલ્યુ હોવી જોઈએ તો અહીંયા હું ઇન્ટીજર ટીચર એ બી ડિક્લેર કરું છું એ અને બીની વેલ્યુ હું યુઝર પાસેથી એન્ટર કરાવું છું પેલા મને યુઝરને મેસેજ આપવો પડે પ્રિન્ટર એન્ટર એ બી એન્ટર વેલ્યુ ઓફ એ એન્ડ બી યુઝર પાસેથી વેલ્યુ લેવા માટે સ્કેનર તમને ખ્યાલ જ છે ડી હું બંને વેલ્યુ એક સાથે સ્કેન કરાવી લઉં છું બંને વેલ્યુનો ટાઈપ એ અને બી બંનેનો ટાઈપ છે એન્ટીચર એટલા માટે ટુ ટાઈમ્સ પર્સન્ટેજ ડી પર્સન્ટેજ ડી એડ્રેસ ઓફ એ એડ્રેસ ઓફ બી તો એ અને બી બંનેની વેલ્યુ સ્કેન થઈ જશે હવે મને શું કરવાનું છે ફંક્શન કોલ સ્ટેપ નંબર થ્રી આ મેઇન સ્ટેપ છે જો તમે ફંક્શન કોલ ન કરો તો એ ક્યારેય પણ એક્ઝિક્યુટ નહીં થાય ફંક્શન કોલ કેમ થશે ફંક્શનનું નામ લખવાનું એડ ફંક્શન છે એ ટુ આર્ગ્યુમેન્ટવાળું છે તો મને બે આર્ગ્યુમેન્ટ અહીંયા પાસ કરવી પડશે એ બી સિમ્પલ ધીસ ઇઝ નોન એઝ ફંક્શન કોલ હવે ફંક્શન કોલ થશે ને સ્ટુડન્ટ કંટ્રોલ જ્યારે અહીંયા આવશે તો કંટ્રોલ ફંક્શનની બોડીમાં ટ્રાન્સફર થશે અહીંયા એ અને બી જે તમે યુઝર પાસેથી સ્કેન કરાવો છો એ એડ ફંક્શનની અંદર ટ્રાન્સફર થશે અને એ અને બીનો ટોટલ થશે એ આન્સરમાં સ્ટોર થશે અને આ આન્સરને તમે રિટર્ન કરો છો તો વેલ્યુ રિટર્ન ક્યાં થશે જ્યાં તમે ફંક્શનને કોલ કરો છો ફંક્શનને કોલ અહીંયા કરીએ છીએ આપણે મેઇનની અંદર તો રિટર્ન વેલ્યુ છે એ મેઇનની અંદર થશે હવે આ ફંક્શન કાંઈ રિટર્ન કરે છે ફંક્શન તમને કાંઈ વેલ્યુ આપે છે તો આ વેલ્યુને તમને ક્યાંય સ્ટોર કરાવવું પડશે આન્સર છે એ રિટર્ન થાય છે આન્સરનો ડેટા ટાઈપ શું છે ઇન સી સીધીસ અહીંયા જુઓ આન્સરનો રિટર્ન ટાઈપ આન્સરનો ડેટા ટાઇપ શું છે ઇન્ટીચર તો આન્સર રિટર્ન થાય છે ઇટ મીન્સ કે કોઈ ઇન્ટીચર નંબર રિટર્ન થાય છે તો એ ઇન્ટીચર નંબરને સ્ટોર કરાવવા માટે મારે અહીંયા પહેલાં કોઈ એક ઇન્ટીચર ડિક્લેર કરવો પડશે હું ડિક્લેર કરું છું સી અને તમને આવી રીતના લખવું પડે સી ઇક્વલ ટુ એડ તો એડ ફંક્શન જે રિટર્ન કરશે એ સી સીના અંદરમાં સ્ટોર થશે અને હવે હું સીને પ્રિન્ટ કરાવું છું પ્રિન્ટ એપ प्रॉपर आंसर प्रिंट करा चु विथ मैसेज वेल्यू ऑफ सी और यू कैन राइट एडिशन ऑफ ए एंड बी इक्वल टू तो परसेंटेज डी बिकॉज सी जो प्रिंट था से डेटा टाइप पीजरज है तो सी एन हियर आई विल राइट गेट सी एच टू गेट अ कैरेक्टर एंड डोट फरगेट टू राइट सी एल आर एस सी आर પાછળના આઉટપુટને ક્લીન કરવા માટે આટલું થઈ જશે તમે કાંઈ પણ કોડ એડ કરો એટલે તમારે એફ ટુ પ્રેસ કરવાનું તો જ તમારો કોડ છે એ સેવ થઈ જશે ઓકે હવે હું પહેલાં કમ્પાઇલ કરું છું જો કોઈ એરર હશે તો એ આપણને મળી જશે કમ્પાઇલ કરવાની શોર્ટકટ કી તમને ખ્યાલ છે ઓલ્ટર એફ નાઇ ઝીરો વોર્ડની ઝીરો એરર હવે હું એને રન કરાવું છું રન કરવા માટે કંટ્રોલ એફ નાઇન છે બટ મારે તમને સ્ટેપ બાય સ્ટેપ રન કરીને બતાવવું છે બિકોઝ રન કરી અને તમને આઉટપુટ મળશે એ અને બીનો ટોટલ આઉટપુટ સિમ્પલ હશે આઉટપુટ તમને ખાલી વન લાઇનમાં મળશે બટ આપણે મિકેનિઝમ સમજવાની છે ફંક્શન કોલ કેવી રીતના થાય છે અને વેલ્યુ રિટર્ન કેવી રીતના થાય છે ઓકે કોડમાં ધ્યાન આપો સ્ટુડન્ટ્સ હું તમને સ્ટેપ બાય સ્ટેપ રન કરીને બતાવું છું ઓકે જુઓ સ્ટુડન્ટ્સ પહેલાં મેં શું લખેલું છે કેટલી બધી લાઈન અહીંયા લખેલી છે તો એ કમ્પાઇલેશન ક્યાંથી સ્ટાર્ટ થાય છે રન થવાનું ક્યાંથી સ્ટાર્ટ થાય છે મેઇનથી હંમેશા ફંક્શન ચાહે ગમે એટલું મોટું હશે એક્ઝિક્યુશન હંમેશા મેઇનથી થશે તો અહીંયા જુઓ મેઇનથી એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય છે મેઇનની અંદર કંટ્રોલ આવે છે અને સીએલઆરએસ સીઆર સીએલઆરએસ સીઆર શું કરશે તો આઉટપુટ વિન્ડોને ક્લીન કરશે અત્યારે આઉટપુટ વિન્ડોમાં કાંઈ તો બી લખેલું છે તમે જુઓ છો રાઈટ સીએલઆરએસિયર ઉપરથી કંટ્રોલ ફરી જશે તો આઉટપુટ વિન્ડો ક્લીન થઈ જશે સી સીએલઆરએસસીઆર ઉપરથી કંટ્રોલ ફરી ગયો તો આઉટપુટ ક્લીન થઈ જાય છે રાઈટ રાઈટનાઉ આઉટપુટ રાઈટ નાવ કંટ્રોલ છે એ પ્રિન્ટએફ ઉપર છે પ્રિન્ટએફ મતલબ કોઈ મેસેજ પ્રિન્ટ કરશે એન્ટર વેલ્યુ ઓફ એ એન્ડ બી આઉટપુટમાં જો આવી ગયો મેસેજ એન્ટર વેલ્યુ ઓફ એ એન્ડ બી હવે કંટ્રોલ છે એ સ્કેનએફ ઉપર છે એ અને બીની વેલ્યુ સ્કેન કરાવવાની છે તો સ્કેન કરાવવા માટે આપણને આઉટપુટ વિન્ડોમાં રીડાયરેક્ટ કરશે હું એમાં એન્ટર કરાવું છું ટ્વેલ્વ બીમાં એન્ટર કરાવું છું ટ્વેન્ટી ફાઈવ એની વેલ્યુ ટેન એની વેલ્યુ ટ્વેલ્વ બીની વેલ્યુ ટ્વેન્ટી ફાઈવ સ્ટોર થઈ જાય છે અત્યારે જુઓ હવે કંટ્રોલ ક્યાં છે ધીઝ ઇઝ નોન એઝ ફંક્શન કોલ આને કહેવાય ફંક્શન કોલ સી ઇક્વલ ટુ એડ એડ છે એ આપણું ફંક્શન છે આપણે ફંક્શનને કોલ કરીએ છીએ તો કંટ્રોલ અહીંયાથી ફંક્શનની બોડીમાં શિફ્ટ થશે સી અત્યારે ફંક્શન કોલ ઉપર છે હવે જો ક્યાં ટ્રાન્સફર થાય છે એડની બોડીમાં સ્ટેપ ટુ આ શું હતું રાઇટિંગ ધ કોડ તો તમે એડને કોલ કરો છો તો એનો કોડ જ્યાં લખેલો છે ત્યાં કંટ્રોલ શિફ્ટ થઈ જશે એડની અંદર જશે ઓકે અહીંયાથી મેં શું સેન્ડ કર્યું એ અને બી એ કેટલા છે ટ્વેલ્વ બી કેટલા છે ટ્વેન્ટી ફાઈવ તો અને ટ્વેન્ટી ફાઇવ અહીંયા એ અને બીમાં કોપી થઈ જશે કંટ્રોલ અંદર જશે ફંક્શનમાં આન્સર ઇક્વલ ટુ એ પ્લસ બી ટ્વેલ્વ પ્લસ ટ્વેન્ટી ફાઇવ થર્ટી સેવન થર્ટી સેવન આન્સરમાં સ્ટોર થશે અને નેક્સ્ટ સ્ટેટમેન્ટ શું છે રિટર્ન આન્સર તો થર્ટી સેવન રિટર્ન થશે રિટર્ન ક્યાં થાશે રાઇટ જે જેણે એને કોલ કર્યું છે ત્યાં રિટર્ન થશે કોલ કોણે કર્યું હતું અહીંયા મેઇનમાં રાઈટ તો આન્સર રિટર્ન થઈ અને સીમાં સ્ટોર થશે જુઓ કંટ્રોલ પાછો ક્યાં જાય છે મેઇનમાં રાઈટ તો માં કંટ્રોલ આવી ગયો સી ની અંદર થર્ટી સેવન વેલ્યુ સ્ટોર થઈ જાય છે અને હવે હું સી ને પ્રિન્ટ કરાવું છું પ્રિન્ટ એફ વેલ્યુ ઓફ સી ઇક્વલ ટુ પરસેન્ટેજ ડી કેન યુ સી વેલ્યુ ઓફ સી ઇક્વલ ટુ થર્ટી સેવન તો આપણે શું કરી છે આપણે એક ફંક્શનને ડીક્લેર કરીએ છીએ ફંક્શનને બોડી પ્રોવાઈડ કરીએ છીએ અને ફંક્શનને કોલ કરીએ છીએ આ ફંક્શન છે એ આર્ગ્યુમેન્ટવાળું છે એટલે કે પેરામીટરવાળું છે અને ફંક્શન તમને કંઈ રિટર્ન પણ કરે છે કે સી સીધી સિટર્ન આન્સર આને કહેવાય રિટર્ન વેલ્યુ અને અહીંયા તમે જે લખો છો આને કહેવાય આર્ગ્યુમેન્ટ તો ધીઝ ઇઝ નોન એઝ વિથ આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન વેલ્યુ આઈ હોપ બધાને ક્લિયર થયું હશે જો તમને કોઈ ક્વેશ્ચન ક્વેરી ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અગેન એન્ડ અગેન હું તમને કહું છું કે આના આગળના વિડીયો તમે ચેકઆઉટ કરી લેશો યુડીએફ ટાઈપ નંબર વન ટુ થ્રી તો જ તમને ટાઇપ નંબર ફોર છે સમજાશે